गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई कल ना चैप्टर नी अंदर आपने चर्चा करी थी मनुष्य मा वहन, जेनी अंदर आपने चर्चा करेली हती हृदय अने हृदय नी अंदर थता रुधिर ना परिवहन नी। ओके विद्यार्थी मित्रों, तो हवे थोड़ा आपने आगळ वधशुं। याद करो गई कल ना पीरियड नी अंदर मैं तमने कीधुं हतुं के जो रुधिर ने तमारे दरेक पेशी सुधी दरेक कोषो सुधी पहुंचाड़वू होय तो त्रण तंत्र नी जरूर छे। जेमांथी पहेलू तंत्र एटले के जे पंपिंग नु कार्य करे छे एटले के हृदय, तेनु आखू कार्य रचना आपणे जोई लिया। त्यारबाद आजे बीजू तंत्र के जे रुधिर नु वहन करे छे, हृदय जे छे पंपिंग नु काम करे छे, जरा बीजू तंत्र जे छे के शेनु वहन करे छे विद्यार्थी मित्रो, रुधिर नु वहन करे छे। कोनो? रुधिर नु શું કરે છે? વહન કરે છે, જેને રુધિર વાહિની કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? રુધિર વાહિની કહેવામાં આવે છે। તો આપણા શરીરની અંદર આવી બે રુધિર વાહિનીઓ છે। કેટલી રુધિર વાહિનીઓ છે? બે રુધિર વાહિનીઓ છે, જેમાંથી પહેલી જે છે એ ધમની અને બીજી જે છે શીરા। બીજી કઈ છે? શીરા। કેટલી રુધિર વાહિની છે? બે રુધિર વાહિની। પહેલી મેં તમને કઈ કીધી? તો કે ધમની, અને બીજી કઈ કીધી? શીરા। યાદ કરો ટૂંકમાં મેં તમને ગઈકાલે હૃદયની ચર્ચા કરતા હતા ત્યારે છેલ્લે કીધું હતું ધમની કોને કહેવાય અને શીરા કોને કહેવાય। આજે ફરી પાછા એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે ધમનીની ચર્ચા કરીએ। ઓકે, ધમનીનું કાર્ય શું છે? સાંભળજો, ધમનીનું કાર્ય ઓક્સિજન યુક્ત રુધિરને, કોને? ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાંથી, ક્યાંથી? હૃદયમાંથી, શરીરના ક્યાં? શરીરના વિભિન્ન ભાગો સુધી, ક્યાં? વિભિન્ન ભાગો સુધી લઈ જવાનું કાર્ય કરે છે। શું કરે છે? લઈ જવાનું કાર્ય કરે છે। કોણ કરે છે? તો કે ધમની। કોણ કરે? ધમની। શું કાર્ય કરે? તો કે ઓક્સિજન યુક્ત રુધિરને, ક્યાંથી? તો કે હૃદયમાંથી। ક્યાંથી? હૃદયમાંથી। ક્યાં? તો કે શરીરના વિભિન્ન ભાગો સુધી। શું કરે છે? લઈ જવાનું કાર્ય કરે છે। એટલા માટે સાંભળજો, ધમનીની દીવાલ, ધમનીની દીવાલ ગઈકાલે પણ કીધું તું મેં તમને, જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે। કારણ? કારણ પણ મેં તમને કીધું તું કે ધમનીની અંદર જે રુધિરનું વહન થાય છે, ધમનીમાં જે રુધિરનું શું થાય છે? વહન થાય છે। તે કેવા દબાણ હેઠળ હોય છે? તો કે ઊંચા દબાણ હેઠળ। કેવા દબાણ હેઠળ હોય છે? ઊંચા દબાણ હેઠળ હોય છે, જેના કારણે ધમનીની દિવાલ કેવી જોઈએ આપણને? જાડી અને સ્થિતિસ્થાપક, જેના કારણે રુધિર સરળતાથી શું થઈ શકે? વહન થઈ શકે। આઈડિયા આવ્યો? હવે ધમનીથી વિરુદ્ધ તો કોણ? તો કે શીરા। ધમનીથી વિરુદ્ધ કોણ? શીરા। ઓકે, શીરાનું કાર્ય સાંભળજો, અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર હતું, હવે અહીંયા આવશે ઓક્સિજન વિહીન રુધિરને શરીરના વિભિન્ન ભાગોમાંથી, ક્યાંથી? વિભિન્ન ભાગોમાંથી ક્યાં લઈ જવાનું કાર્ય કરે છે? તો કે હૃદયમાં। ક્યાં લઈ જવાનું કાર્ય કરે છે? હૃદયમાં લાવવાનું શું કરે છે? કાર્ય કરે છે। સાંભળજો, કેવું કીધું મેં તમને? ઓક્સિજન વિના તફાવત ખાસ યાદ રાખજો। કેવો? ઓક્સિજન વિના, ઓક્સિજન યુક્ત હતું। કેવું હતું? ઓક્સિજન યુક્ત હતું। હવે સાંભળજો, અહીંયા ધમનીની દીવાલ કેવી હતી? જાડી અને સ્થિતિસ્થાપક। જ્યારે શીરાની દીવાલ કેવી હોય છે? પાતળી હોય છે। શા માટે પાતળી હોય છે? કારણ કે શીરાની અંદર જે રુધિરનું વહન થાય છે, બરાબર,
ए रुधिर नु दबाण हमेशा पर्याप्त एटले पूरतु पर्याप्त एटले केवुं होय छे पूरतु होय छे जेने वधारे दबाण नी जरूर नथी बेनी वच्चे तफावत खबर पड़ी तमने धमनी अने शिराની અંદર ધમની શું કાર્ય કરશે ઓક્સિજન યુક્ત રુધિરને હૃદયમાંથી શરીરના વિભિન્ન અંગો સુધી લઈ જશે જ્યારે શિરા શું કાર્ય કરશે શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિરને ફરી પાછું ક્યાં લાવે છે હૃદયમાં લાવે છે આઈડિયા એવા વસ્તુ ઓકે હવે આગળ વધીએ સાંભળજો જે ધમની છે શું છે ધમની એ શરીરની શરીરના દરેક કોષો સુધી પહોંચી દરેક કોષો સુધી પહોંચી નાની નાની વાહિનીમાં વિભાજિત થઈ જાય છે શેમાં વાહિનીમાં શું થઈ જાય છે તો કે વિભાજિત થઈ જાય છે વિભાજિત થાય છે તમે કદાચ એવો પ્રશ્ન પૂછે કેટલી નાની વાહિની તો સાંભળજો એક કોષીય જાડાઈ ધરાવે માત્ર કેવી જાડાઈ એક કોષીય જાડાઈ જેને કેશિકા કહેવામાં આવે શું કહેવામાં આવે કેશિકા માત્ર ને માત્ર ની દીવાલ જે છે એ એક કોષીય જાડાઈ ધરાવતી હોય છે કેવી માત્ર એક જ કોષની જાડાઈ ધરાવતી દીવાલ શેની હોય છે કેશિકા ની હોય છે કે કેશિકા શેમાંથી બની તો કે ધમની નું વિભાજન થયું એટલો સૂક્ષ્મપણે વિભાજન થાય છે કે કેશિકાની દીવાલ જે છે એ માત્ર ને માત્ર એક કોષીય જાડાઈ ધરાવે છે અને આ કેશિકાઓ જે છે એ દરેક પેશી સુધી અને દરેક કોષો સુધી પહોંચે છે અને આ કેશિકાઓ દ્વારા રુધિરનું અને અન્ય જરૂરી પદાર્થનું વહન દરેક કોષો સુધી અને દરેક પેશી સુધી કરવામાં આવે છે આઈડિયા આવ્યો વિદ્યાર્થી મિત્રો અને અંતે આ કેશિકાઓ જે છે આ કેશિકાઓ ભેગી થઈ સાંભળજો શેમાં ખુલે છે શિરામાં શેમાં ખુલે છે શિરાની અંદર ખુલે છે કેશિકાઓ ભેગી થઈ શેમાં ખુલી જાય શિરા શિરા પાછું ક્યાં લઈ ગયું હૃદયમાં હૃદયમાંથી ફરી પાછું ફેફસામાં ફેફસામાંથી હૃદયમાં હૃદયમાંથી ધમની દ્વારા ફરી પાછું અંગની અંદર આ રીતના સતત અને સતત પરિવહન શું કર્યા કરે છે ચાલ્યા કરે છે આઈડિયા આવ્યો વિદ્યાર્થી મિત્રો ધમની અને શિરા વચ્ચેનો તફાવત પણ આ ખાસ ધ્યાન રાખજો કે ધમની જે છે એ આગળ વધીને દરેક કોષો સુધી નાની નાની શેમાં રૂપાંતર થાય છે વાહિનીમાં રૂપાંતર થાય જેને શું કહેવામાં આવે છે કેશિકા કહેવામાં આવે શું કહેવામાં આવે કેશિકા જેની જાડાઈ માત્ર એક કોષીય દીવાલ એક જ કોષની દીવાલ હોય અને જે શું કામ શું કરે છે કે શરીરના દરેક પેશી અને દરેક કોષો સુધીને રુધિર અને અન્ય જરૂરી પદાર્થ પહોંચાડે છે આઈડિયા આવ્યો વિદ્યાર્થી મિત્રો ધમની અને શિરા વચ્ચેનો તફાવત આ ધમની અને શિરા આ બે શું છે ધમની અને શિરા તો કે બંને રુધિર વાહિની છે શું છે રુધિર વાહિની બે વચ્ચે તમને એકદમ ખ્યાલ જે છે તફાવત જે સ્પષ્ટ થઈ ગયો ઓકે તો હવે આપણે આગળ વધીએ આ તો બીજું તંત્ર થયું હવે ત્રીજા તંત્રની વાત કરીએ જો રુધિર વાહિનીમાં ક્યાંક લીકેજ સર્જા શું સર્જે વિદ્યાર્થી મિત્રો લીકેજ સર્જા તો શું થશે સાંભળજો ઉદાહરણ આપું બહુ સરસ ઉદાહરણ છે સમજવા જેવું ઉદાહરણ છે ધારી લ્યો કે તમને કોઈ પણ વસ્તુ વાગે છે ને હાથમાં ઈજા થાય છે શું થાય છે હાથમાં ઈજા થાય છે હવે હાથમાં ઈજા થાય એટલે ત્યાં રુધિર વાહિની જે છે કોણ રુધિર વાહિની એ રુધિર વાહિની લીકેજ થાય છે એને નુકસાન પહોંચવાથી શું થાય લીકેજ જેના કારણે કોનો સ્ત્રાવ થાય તો કે રુધિરનો શું થાય છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રાવ થાય શું થાય છે સ્ત્રાવ થાય છે હવે સાંભળજો જો આ સ્ત્રાવ થતું રુધિર તમે પ્રાકૃતિક રીતે અટકાવવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તમે ગમે એ રસ્તો અપનાવીને આ રુધિરનો સ્ત્રાવ અટકાવવો જરૂરી છે શા માટે જરૂરી છે ખબર છે જો આ રુધિર મોટા પ્રમાણમાં શરીરની બહાર નીકળી ગયું તો દબાણ જે છે એ ઓછું થઈ જશે
અને દબાણ ઓછું થશે એટલે હૃદય કામ કરતું બંધ થઈ જશે અને હૃદય કામ કરતું બંધ થઈ જશે વિદ્યાર્થી મિત્રો એટલે મનુષ્યનો શું થશે અવસાન થશે એટલે રુધિર નીકળતું હોય તો કોઈ પણ પ્રાકૃતિક રીતે પહેલા એને અટકાવો વધારે નીકળવા દેવામાં નહીં બરાબર વધારે નીકળશે તો દબાણ ઘટી જશે દબાણ ઘટવાના કારણે હૃદયનું પંપિંગ બંધ થવાની શક્યતા છે અને જો બંધ થયું એટલે તમે બંધ થઈ જાઓ યાદ રાખજો આઈડિયા આવ્યો તો આ તો પ્રાકૃતિક રીતની વાત છે પરંતુ આપણા શરીરની અંદર રુધિરમાં ત્રાકણો આવેલા હોય છે શું આવેલો છે ત્રાકણો આવેલા હોય છે સાંભળજો આ ત્રાકણો રુધિરની અંદર આપણા આખા શરીરમાં શું કરે છે વહન કરે છે હવે સપોઝ સમજી લો તમને કે વાયુ બરાબર એટલે આ ત્રાકણો જે છે ત્યાં પહોંચી જશે અને ત્યાં જમાવટ કરીને ત્યાં શું કરીને જમાવટ કરીને રુધિરનો સ્ત્રાવ થતો અટકાવશે રુધિરનો સ્ત્રાવ થતો શું કરશે અટકાવે છે ત્યાં જામી જાય છે ત્રાકણો જામી જવાના કારણે રુધિર જે છે બહાર નથી આવી શકતું અને ત્યાં સમારકામ થઈ જાય છે અને આ સમારકામ થવાના કારણે તમારું જે રુધિર જે છે તે ધમની અને શિરામાં ફરી પાછું સર્ક્યુલેશન એટલે કે પરિવહન શું કરે છે ચાલુ કરે છે તો આપણા શરીરની અંદર આ ત્રાકણો છે ખૂબ જ મહત્વ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો જો ત્રાકણો નહીં હોય તમને ક્યાંક વાગી ગયું ખાસ કરીને ડેન્ગ્યુની અંદર આ પ્રશ્ન ઉદભવ્યો છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે તમે પ્લેટલેટ જેને કહેતા છો પ્લેટલેટ એટલે આ ત્રાકણો છે શું થાય છે ડેન્ગ્યુની અંદર કે તમારી બોડીની અંદરથી પ્લેટલેટ ડાઉન થાય છે જ્યારે તમને ડોક્ટર સલાહ પણ આપે છે કે બ્રશ ન કરવું શેવિંગ ન કરવું શા માટે નકર બ્રશ અને શેવિંગ ને ડેન્ગ્યુ સાથે શું લેવા દેવા છે બરાબર પણ આ સલાહ શા માટે આપે છે જો તમે બ્રશ કરતા કરતા મોઢામાં કઈ વાગી ગયું અને જો રુધિરનો સ્ત્રાવ ચાલુ થઈ ગયો તો પહેલેથી તમારી બોડીની અંદર ડેન્ગ્યુના કારણે આ ત્રાકણો છે ને પ્લેટલેટ એ પ્લેટલેટ ડાઉન થઈ ગયા છે એટલે રુધિરનો સ્ત્રાવ અટકાવી શકશે નહીં અને બધું રુધિર બહાર નીકળી ગયા પછી દબાણ ઘટી જશે જેના કારણે મૃત્યુ થવાની પણ સંભાવના છે સેમ સેવિંગ કરતી વખતે જો બ્લેડ વાગી ગઈ બરાબર ડેન્ગ્યુના પેશન્ટને બ્લેડ વાગવાથી રુધિર વાહિની કપાય અને રુધિર વાહિની કપાય એટલે ત્યાંથી રુધિરનો સ્ત્રાવ ચાલુ થાય પણ ઓલરેડી તમારી બોડીની અંદર ત્રાકણો ઓછા છે એટલે ન્યા આવશે ઓછા પ્રમાણમાં પણ એ રુધિરનો સ્ત્રાવ અટકાવી શકશે નહીં જેના કારણે દબાણ ઘટવાના કારણે હૃદય બંધ થવાની શક્યતા છે અને મનુષ્યનું મૃત્યુ થવાની સંભાવના છે એટલા માટે સેવિંગ અને શું કરવાનું બ્રશ કરવાનું ડોક્ટર ના પાડે છે તો આપણા શરીરની અંદર આટલું મહત્વ ધરાવે છે ત્રાકણો આઈડિયા આવ્યો ઓકે ત્યાર પછી એક આગળના ટોપિકની ચર્ચા કરીએ જેને કહેવામાં આવે છે લસિકા શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો લસિકા કહેવામાં આવે છે તો તમને પ્રશ્ન થશે કે સર આ લસિકાઓ શું છે લસિકાઓ ક્યાંથી આવે છે કેવી રીતે બને છે અને શેમાં રૂપાંતર થાય છે અને લસિકાનું કાર્ય શું છે સાંભળજો તો લસિકાને હું તમને પહેલા લસિકા જે છે એ કેશિકાઓના આંતરકોષીય છિદ્રમાંથી મુક્ત થાય છે શું થાય છે મુક્ત થાય છે આંતરકોષીય છિદ્રમાંથી જે મુક્ત થાય છે એની અંદર રુધિર રસ રુધિર કોષો અને પ્રોટીન રહેલું હોય છે શું રહેલું હોય છે પ્રોટીન રહેલું હોય છે લસિકાની અંદર સાંભળજો કેટલી વસ્તુ રુધિર રસ રુધિર કોષો અને શું રહેલું છે પ્રોટીન રહેલું હોય છે અને આંતરકોષીય અવકાશમાં મુક્ત થયા બાદ શેનું નિર્માણ કરે છે લસિકાનું નિર્માણ કરે છે શેનું નિર્માણ કરે છે લસિકાનું શું કરે છે નિર્માણ કરે છે હવે મેઇન તફાવત તમને કહું લસિકામાં અને રુધિરમાં મેઇન તફાવત શું છે સાંભળજો આ લસિકા છે ને વિદ્યાર્થી મિત્રો એ લસિકા રંગવિહીન હોય છે કેવું હોય છે રંગવિહીન હોય છે
જ્યારે રુધિર કેવા રંગનું હોય છે લાલ રંગનું હોય છે આ એક મેઇન તફાવત બીજો તફાવત તો તમને તો કે લસિકામાં શેમાં લસિકામાં પ્રોટીનનો પ્રમાણ ઓછું હોય છે એટલે રુધિરની સરખામણીમાં ઓછું હોય છે સાંભળજો ઓછું હોય કોની સરખામણીની અંદર રુધિરની સરખામણી અંદર ઓછું હોય છે આ બે મેઇન તફાવત કોની અંદર રુધિર અને લસિકામાં આઈડિયા આવ્યો તમને રુધિર લાલ રંગનું લસિકા રંગવિહીન રુધિરની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે લસિકાની અંદર પ્રોટીનનું પ્રમાણ ઓછું સાંભળજો આ લસિકાઓ ભેગી થઈ ફરી પાછું શેનું નિર્માણ કરે શિરાનું નિર્માણ કરે છે પરંતુ આ લસિકા આપણા શરીરની અંદર કાર્ય શું કરે છે તો પહેલું કાર્ય તમને રોગો સામે બચાવે છે રોગો સામે શું કરે છે બચાવે છે આ પહેલું કાર્ય બીજું કાર્ય કહું તમને ઓકે તમારા શરીરની અંદર નાના આંતરડા દ્વારા પહેલું તો કે પાચિત ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલા પ્રોટીન શું અભિશોષણ પામેલ પ્રોટીનનું વહન કરે છે શું કરે છે વહન કરે છે કોનું વહન કરે છે પાચિત ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષિત થયેલો પ્રોટીન એનું શું કરે છે વહન કરે છે આઈડિયા વિદ્યાર્થી મિત્રો શેની અંદર લસિકાની અંદર રોગો સામે રક્ષણ આપશે શેની સામે રોગો સામે રક્ષણ આપશે બીજું ખાસ કે જો આંતરકોષીય અવકાશ કદાચ વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થશે કે સાહેબ આંતરકોષીય અવકાશ એટલે શું તો કોષો વચ્ચે જે અવકાશ આવેલો ને બેટા એને શું કહેવાય આંતરકોષીય અવકાશ આ આંતરકોષીય અવકાશમાં જો વધારાનું પ્રવાહી હોય તો આ વધારાના પ્રવાહીને ફરી પાછું શેમાં ભેળવે છે રુધિરમાં ભેળવે છે શેમાં ભેળવે છે રુધિરમાં ભેળવે છે કોણ લસિકા કેટલા કાર્ય હોય છે લસિકાના ત્રણ ફરી પાછો કહું છું પહેલું કાર્ય કહ્યું રોગો સામે રક્ષણ આપે બીજું કહ્યું કે પાચિત ખોરાક અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ પ્રોટીનનું શું કરે છે વહન કરે છે અને ત્રીજું કે આંતરકોષીય અવકાશની અંદર જે વધારાનું પ્રવાહી છે આ વધારાના પ્રવાહીને ફરી પાછું શેમાં ભેળવે છે રુધિરમાં ભેળવે છે તો મેન તમને લસિકામાં અને રુધિરની અંદર તફાવત સમજાવવા વિદ્યાર્થી મિત્રો લસિકા ને રુધિરમાં કે લસિકા રંગ વિહીન જ્યારે રુધિર લાલ રંગનું લસિકામાં પ્રોટીનનું પ્રમાણ ઓછું રુધિરની અંદર પ્રોટીનનું પ્રમાણ વધુ અને ત્યાર પછી શું કામ શું યાદ રાખવાનું છે એના કાર્ય અને એનું શેમાંથી નિર્માણ થાય છે પણ યાદ રાખવાનું છે ત્રણ વસ્તુ રહેલ છે રુધિર રસ રુધિર કોષો અને પ્રોટીન આઈડિયા આવ્યો તો અહીંયા મનુષ્યની અંદર જે આપણે વહન જોતા હતા કે જેની અંદર અગત્યના તંત્રો હતા પેલું આપણે શું લીધું હતું હૃદય જ્યારે ત્રીજું રુધિર વાહિની જ્યારે ત્રીજું ત્રાકણો અને ચોથું લસિકા આ ચારે ચાર વસ્તુ થઈ આખું તંત્રનું નિર્માણ કરે છે જે રુધિરને દબાણ આપવા માટે રુધિરનું વહન કરાવવા માટે અને જો કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો સમારકામ કરવા માટે અને રોગો સામે બચાવવા માટે આ ચાર તંત્ર આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ ભજવે છે તો આપણે સંપૂર્ણ મનુષ્યમાં વહન શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયા પછી આશા રાખું છું કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમારા મનમાં સર્જાશે નહીં અને જો સર્જાય તો ટેન્શન લેવાની જરૂર નથી કોમેન્ટ બોક્સમાં જણાવજો એનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું ઓકે અસ્તુ જય હિન્દ જય ભારત